गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, डॉक्टर आर एन वरोतरिया महिला आर्ट्स कॉलेज जाम खंभाळियाथी आपनो ऑनलाइन क्लास में हार्दिक स्वागत करू छू। आज आप BSM 5 ना समाजशास्त्र पेपर 14 ना सिलेबस विषे आप बात करशू। अगरना लेक्चर में आप पेपर 11, 12 अने 13 विषे बात करी, तो आज आप पेपर 14 ना सिलेबस विषे माहिती मेळवशू। पेपर 14 छे तेमा 4 यूनिट आवे छे। तो विद्यार्थी मित्रों, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी द्वारा जूनागढ़ द्वारा सेमेस्टर 5 नो अभ्यासक्रम आपेल छे, ते तेमा पेपर 14 छे तेमा 2 विकल्प। एक पेपर 14 छे एनुं नाम छे स्वच्छतानुं समाजशास्त्र, बीजो इलेक्टमां ऑप्शन में आपेलो छे तेनुं नाम छे उद्योग अने समाज। तो विद्यार्थी मित्रों, आपणे पेपर 14 छे तेमां पसंद करेलो विकल्प छे उद्योग अने समाज नामनुं जे पेपर छे आपणे पसंद करेलुं छे। तो पेपर 14 छे उद्योग अने समाज, तेमां 4 यूनिट आपेला छे, तो तेमां जोशुं यूनिट विशे विगतवार। तो पहलू यूनिट छे एनुं नाम छे औद्योगिक समाजशास्त्र, तेमां आपेला अंदरना पॉइंट। तो औद्योगिक समाजशास्त्रनो उद्भव अने विकास, बीजो पॉइंट छे ओर्थनो प्रयोग अने एल्टन मेयो, त्रीजो पॉइंट छे औद्योगिक समाजशास्त्रनो अर्थ, चौथो छे औद्योगिक समाजशास्त्रनो स्वरूप, पांचमो छे औद्योगिक समाजशास्त्रनुं विषय वस्तु, ने छठो छे औद्योगिक समाजशास्त्रनुं महत्व। आ यूनिट 1 ना पॉइंट हता। हवे जोशुं आपणे यूनिट 2 ना। यूनिट 2 नुं नाम छे आर्थिक काम, औद्योगिकीकरण अने औद्योगिक समाज। तो तेमां जोशुं तो कामनो अर्थ भणવામાં આવશે, તેના વિભિન્ન પરિપ્રેક્ષ્યો અને ભારતીય સમાજમાં કાર્યનો ખ્યાલ, એ પહેલો પોઈન્ટ હતો। બીજો પોઈન્ટ છે ઔદ્યોગિકીકરણનો અર્થ અને તેની પૂર્વ શરતો, એટલે કે પહેલાની શરતો। ત્રીજો પોઈન્ટ છે ઔદ્યોગિક ક્રાંતિ, કારણો અને તેની સામાજિક અસરો। ચોથો પોઈન્ટ છે ઔદ્યોગિક સમાજનો અર્થ અને ઉદ્ભવ અને વિકાસ, એના વિશે ભણવામાં આવશે યુનિટ 2 માં। હવે યુનિટ 3 છે, તેમાં જોશું તો યુનિટ 3 નું નામ છે ઔદ્યોગિક નોકરશાહી અને કામદાર સંઘ। તો તેમાં પહેલો પોઈન્ટ છે ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ અને લક્ષણો। તો તેની અંદર આપેલા પોઈન્ટ છે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે મજૂર કામદાર સંઘનું સંસ્થા। બીજો પોઈન્ટ છે કામદાર સંઘનો અર્થ અને તેના હેતુઓ અને કાર્યો। પછીનો પોઈન્ટ છે કામદાર સંઘના પ્રકારો। પછીનો છેલ્લો પોઈન્ટ છે કામદાર સંઘની સમસ્યાઓ, તો તેના વિશે યુનિટ 3 માં ભણવાનું રહેશે। હવે યુનિટ 3 વિશે માહિતી મેળવવા પછી હવે યુનિટ 4 વિશે આપણે માહિતી મેળવશું। યુનિટ 4 છે તેનું નામ છે કામદારોની ભરતી અને તેને સંબંધી સમસ્યાઓ। તો તેમાં પહેલો પોઈન્ટ છે કામદારોની ભરતીનો અર્થ અને તેની પદ્ધતિઓ, બીજો પોઈન્ટ છે ઔદ્યોગિક કામદાર સંબંધી સમસ્યાઓ, તો ઉદ્યોગોમાં છે કામદાર સંબંધી કેવી કેવી સમસ્યાઓ હોય છે તો તેના વિશે જોશું। તો ઔદ્યોગિક કામદારોની સામાજિક આર્થિક પાર્શ્વ ભૂમિકાઓ। પછીનો પોઈન્ટ છે કામદારોની ભરતી અને નિયુક્તિની સમસ્યાઓ। પછીનો પોઈન્ટ છે કામદારની સ્થાયિત્વનો પ્રશ્ન। પછીનો પોઈન્ટ છે કામદારોની ગેરહાજરી અને ફેરબદલીનો પ્રશ્ન, અને પછીનો પોઈન્ટ છે કામદારોના અશિસ્ત અને નબળી કામગીરીના સમસ્યાઓ, અને છેલ્લો પોઈન્ટ છે કામદારોને કાર્ય જુસ્સો અને હડતાલની સમસ્યાઓ। તો એના સમસ્યાઓ વિશે ભણવામાં આવશે યુનિટ 4 માં। તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ જે પેપર છે 14 છે તેમાં 4 યુનિટ આપેલા છે, એના વિશે માહિતી મેળવી। તો એના વિશે હવે આગળ આપણે વિસ્તૃત, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોશું તો પેપર 15 અને 16 વિશે
અભ્યાસક્રમ વિશે માહિતી મેળવશું. તો હવે આગળના લેક્ચરમાં પેપર 15 અને 16 વિશે માહિતી મેળવશું.